ખીસ તાલુકાના ભેલડી ગામમાં અત્યારે ઉત્તર પશ્ચિમ રેલવેના જોડતું રેલવે જંકશન પણ આવેલું છે, જેને લઈ દિવસે દિવસે રેલવે સુવિધાનો વધારો થતો જાય છે. અત્યારે રેલવે બ્રોડગેજ લાઇનની સાથે વિદ્યુતીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ભેલડી રેલવે જંકશનથી ભુજ, પાલનપુર, પાટણ અને જોધપુરને જોડતી રેલવે લાઇન આવી છે, જેને લઈ રેલવે જંકશન પર માલગાડીઓની અવરજવર ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ભેલડી રેલવે જંકશન નજીક આવેલી સોયલા રેલવે ફાટક વારંવાર બંધ થઈ જતી હોવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભેલડીના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રેલવે વિભાગ સહિત રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પણ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ સુધી રેલવે ફાટકની સમસ્યાનો હલ થયો નથી. રેલવે જંકશન નજીક હોવાને લઈને રેલવે ટ્રક પર ચાલતી માલગાડીઓ પણ ધીમેથી પસાર થતી હોવાને લઈ અનેક મિનિટ સુધી રેલવે ફાટક બંધ થઈ જતી હોવાના લીધે ટ્રાફિક જામ થઈ જતો હોય છે. વાહન ચાલકોને પેટ્રોલ અને નાણાં તેમજ સમય વ્યર્થ થઈ રહ્યો છે. ભેલડી નજીકના સોયલા રેલવે ફાટકના નંબર 43 પર આજુબાજુના 50,000 વધુ ગામના નાગરિકોને રોજિંદી અવરજવર કરી રહ્યા છે. આ બાજુના ગામડાઓને તમામ વ્યવહાર ભેલડી શહેર સાથે સંકળાયેલો હોવાને લઈ લોકોની ખૂબ જ અવરજવર રહેતી હોય છે, પરંતુ વારંવાર રેલવે ફાટક બંધ રહેતા કલાકો સુધી ઊભા રહેવું પડે છે. આ રોજિંદી સમસ્યાને લઈ પ્રજાજનો પણ કંટાળી ગયા છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આવનારા દિવસોમાં ગુજરાત સંપૂર્ણ રેલવે ફાટક મુક્ત બનાવવાની જાહેરાત કરી છે. ત્યારે ભેલડીવાસીઓને સોયલા રેલવે ફાટકથી મુક્તિ મળશે ખરા?